નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરી જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના એમની સંપૂર્ણ માહિતી લેવાના છીએ તો આ યોજના છે એનો ઉદ્દેશ્ય શું છે એટલે કે હેતુ શું છે આ યોજનામાં કેટલીક આવક મર્યાદા છે આ સિવાય જોવા જઈએ તો કે ભાઈ લાભાર્થીની પાત્રતાના પ્રકાર કયા છે અને પાત્રતાના ધોરણો શું છે અને આ યોજનાનો હેઠળ મળતી સહાય શું છે અને આ યોજનામાં જરૂરી પુરાવા કે યોજનાનો લાભ લેવો હોય તો કયા કયા જરૂરી પુરાવા આપણે રજૂ કરવા પડશે અને આ પુરાવા ક્યાં રજૂ કરવા પડશે એમની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાના છીએ મિત્રો તો શરૂઆતથી અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો તો વાત કરીએ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના વિશેની તો વાત કરીએ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના હવે આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે હેતુ શું છે તો એની વાત કરીએ કે જે જે આર્થિક રીતના પછાત હોય છે એવા પરિવારોને ઘરની સુવિધા મળી રહે એટલા માટે આ યોજના બનાવવામાં આવી છે એમનો હેતુ છે એની આવક મર્યાદા શું હોય છે તો કે આવક મર્યાદા જે એસસી એસ એટલે કે સોશિયલ ઇકોનોમિક એન્ડ કાસ્ટ સિન્યુ માં જે બે હજાર અગિયારમાં સર્વેક્ષણ મુજબ જે નક્કી કરવામાં આવ્યું હોય એ પ્રમાણે એમની આવક મર્યાદા રહેશે મિત્રો ચેનલ ઉપર નવા હોય અને હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો બાજુમાં આવેલા બેલ ને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે વાત કરીએ મિત્રો આગળ હવે લાભાર્થીના પ્રકારો શું હોય છે તો કે ભાઈ એસ ઇ સી સી ના જે સર્વેક્ષણ મુજબ તે નાગરિકોને કે જેમની પાસે પોતાનું કહી શકાય તેવું આવાસ નથી તે તમામ નાગરિકોને આનો આ યોજનાનો લાભ મળી શકે છે એટલે કે જેમની પાસે ઘરનું ઘર નથી તેવા તમામ નાગરિકોને આ યોજનાનો લાભ મળી શકે છે હવે પાત્રતાના ધોરણોની વાત કરીએ તો કે લાભાર્થીની પસંદગી એસ ઇ સીસી

આ સિવાય તો કે લાભાર્થીને સિત્તેર હજાર રૂપિયા સુધીની યોજના હેઠળની લોન મળવા પાત્ર પણ છે એટલે કે મિત્રો આ એક લાખ વીસ હજાર અને એક લાખ ત્રીસ હજાર છે એ સહાય મળે છે આ સિવાય જે લાભાર્થી બને છે એમને સિત્તેર હજાર સુધીની એક્સ્ટ્રા લોન હેઠળ એટલે કે લોન પણ મળવા પાત્ર ગણાય છે આગળ જોઈએ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ શૌચાલયના બાંધકામ માટે કન્વર્જેશનની મળવાપાત્ર રકમ બાર હજાર રૂપિયા છે એટલે કે સ્વચ્છ ભારત મિશન હેઠળ જો એમના ઘરે જો શૌચાલય બનાવવામાં આવે તો એમના બાંધકામ બાંધકામ હેઠળ એમને કેટલા રૂપિયા મળવાપાત્ર છે તો કે બાર હજાર રૂપિયા મળવાપાત્ર થશે આ સિવાય તો કે મહાત્મા ગાંધી જે નરેગા યોજના હેઠળ જે આવાસ બાંધકામ માટે નેવું દિવસની મંજૂરી માટે મળવાપાત્ર રકમ સોળ હજાર નવસો વીસ રૂપિયા છે આગળ વાત કરીએ મંજૂરીની પ્રક્રિયા તો કે આ તો આપણે વાત કરી કે ભાઈ એમાં કયા કયા લાભ આપને મળી શકે છે એક લાખ વીસ હજાર એક લાખ ત્રીસ હજાર સિત્તેર હજારની લોન અને બાર હજાર સ્વચ્છ ભારત મિશન હેઠળ અને મનરે નરેગા યોજના હેઠળ છે એ સોળ હજાર નવસો વીસ રૂપિયા તો હવે જોઈએ મંજૂરીની પ્રક્રિયા શું હોય છે તો કે ગ્રામ સભા લાભાર્થીને તરેકે નક્કી કરી નક્કી કરી પસંદગી કરશે એટલે કે આમાં જે મંજૂરીની પ્રક્રિયામાં જે ગામ સભા છે એ લાભાર્થીની તરીકે જે છે એ વ્યક્તિને નક્કી કરશે એટલે કે જે ગામના જે આખી ગ્રામ સભા છે એમના એમને ખ્યાલ હોય કે ભાઈ ગ્રામમાં કયા કયા વ્યક્તિઓને છે આ આવાસ ઘરનો આવાસ નથી તો એ આધારે પોતે છે એ યોજના લાભાર્થીઓ નક્કી કરશે ગ્રામ સેવક દ્વારા અરજી પત્રક તાલુકા વિકાસ અધિકારીને મોકલવામાં આવશે એટલે કે જે આનો અરજી પત્રક છે એ કોને મોકલવામાં આવશે તો કે તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીઓને મોકલવામાં આવશે તાલુકા વિકાસ અધિકારી અરજી મંજૂરનો પત્ર આપશે અને વહીવટી પોસ્ટ ઓફિસના ખાતામાં સીધી જમા થશે એટલે કે જે વ્યક્તિને આ યોજનાનો લાભ મળે છે મળશે તો એમને જે રકમ મળવા પાત્ર છે એ કા એમના બેંકના ખાતામાં જમા થશે અથવા તો પોસ્ટ ઓફિસ દ્વારા ખાતામાં પોસ્ટ ઓફિસનું જે ખાતું હોય એમાં સીધી જમા થશે બાકીના જે બે હપ્તા છે એમાં બાંધકામની પ્રગતિને વિવિધ તબક્કે લાભાર્થીની બેંક એટલે પોસ્ટ ઓફિસના ખાતામાં સીધા જમા થશે એટલે કે જે બાકીના જે બે હપ્તા વધે છે એ બે હપ્તાઓ કેટલું બાંધકામ થયું છે એટલે કે પ્રગતિ એટલે કે એમના બાંધકામની પ્રગતિ અમુક બાંધકામ પછી છે એ બેંક દ્વારા અથવા કોઈ પોસ્ટ ઓફિસના ખાતામાં એ સીધા જમા થશે હવે જોઈએ અમલીકરણ કરતી કચેરી એટલે કે સંપર્ક અધિકારી તો કે શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત આવે છે આ સિવાય તાલુકા વિકાસ અધિકારી શ્રી તો આ બે વ્યક્તિઓ છે એના આવતા હોય આ સિવાય જોઈએ અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા અથવા પ્રમાણપત્ર એટલે આપણે કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા પડશે તો કે ગ્રામ સભાનો ઠરાવ એટલે કે જે ગ્રામ સભા જે બનાવેલો ઠરાવ હોય એ આપણે રજૂ કરવાનો રહેશે મિત્રો ખાસ નોંધ એ કહી શકાય તો કે આ ખાસ નોંધ એ છે કે ભાઈ પરિવારની જે મહિલાના નામે ઘર ખરીદવા માટે આ યોજના હેઠળ છ પોઈન્ટ પાંચ ટકાની સબસિડી આપવામાં આવે છે એટલે કે જો ઘરની મહિલાના નામે જો આ ઘર ખરીદવામાં આવે તો આ યોજના હેઠળ લોનમાં કેટલી સબસિડી આપવામાં આવે છે તો કે ભાઈ છ પોઈન્ટ પાંચ ટકાની સબસિડી આપવામાં આવે છે મિત્રો તો મિત્રો આ હતી પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરી મિત્રો આગળ આપણે અમુક સમયાંતરે છે અલગ અલગ જે જુદી જુદી યોજનાઓ છે એમના પણ આપણે આપણી ચેનલ પર વિડીયો લેક્ચર મૂકતા રહેવાના છીએ તો હજી સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો અત્યારે જ કરી લેજો અને બાજુમાં આવેલા બે લાયકોનને પ્રેસ કરો જેથી કરીને જેવી કોઈ નવી માહિતી અપલોડ કરીએ તો સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ